નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં પેટ્રોલિયમના શુદ્ધિકરણથી ઘણા બધા પદાર્થો મેળવ્યા હતા, જેમાં પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થા, ઊંજણ તેલ, બળતણ તેલ, ડામર વગેરેનો સમાવેશ થતો હતો. તે કયા તાપમાને મળે તેની માહિતી જોઈ. આ ઉપરાંત તેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તેની પણ આપણે ચર્ચા કરી. તો આ વિડિયો લેક્ચરમાં આપણે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક કુદરતી વાયુ વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, કુદરતી વાયુ એ એક આપણો અશ્મી બળતણ જ છે કે જેને પાઇપલાઇન દ્વારા પણ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય છે. કુદરતી બળતણમાં સીએનજી અને એલપીજી નો સમાવેશ થાય છે. સીએનજી એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસ, કે કુદરતી વાયુને ઊંચા દબાણે કોઈ સંગ્રહ સ્થાનમાં સંગ્રહ કરવામાં આવે છે, જે સીએનજી તરીકે ઓળખાતો હોય છે. આ ઉપરાંત કુદરતી વાયુને પ્રવાહીકૃત કરીને પણ આપણે સંગ્રહ કરી શકીએ છીએ, જે એલપીજી તરીકે ઉપયોગી બને છે. આ સીએનજીનો ઉપયોગ વિદ્યુતના ઉત્પાદનમાં થતો હતો, પરંતુ અત્યારે વાહન વ્યવહારમાં સીએનજીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. કારણ કે સીએનજી એ પ્રદૂષણ મુક્ત એવું બળતણ છે અને તેનું સંપૂર્ણ દહન થાય છે. બીજું, સીએનજીને આપણે પાઇપલાઇન દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડી શકતા હોવાથી તેનું હેરફેર સરળ બને છે. આવી વ્યવસ્થા વડોદરા ગુજરાતમાં, આ ઉપરાંત દિલ્હીના કેટલાક રાજ્યોમાં પણ આપણને જોવા મળે છે, કે દિલ્હી જેવા મોટા રાજ્યોમાં પણ આપણને સીએનજીની હેરફેર પાઇપલાઇન દ્વારા થતી જોવા મળે છે. સીએનજી આ ઉપરાંત કુદરતી વાયુના મૂળભૂત સ્ત્રોત ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગંગા તથા કૃષ્ણા નદીના મુખ્ય ત્રિકોણીય પ્રદેશ ઉપર સૌથી વધારે પ્રમાણમાં આવેલા હોય છે. તો આપણે તેની ચર્ચા કરીએ કે કુદરતી વાયુ એ આપણું એક અશ્મી બળતણ છે. આ બળતણ પર લાખો કરોડો વર્ષ સુધીની પ્રક્રિયાના અંતે મળતો હોય ત્યાંનો જથ્થો પણ મર્યાદિત પ્રમાણમાં છે. બીજું, તે પાઇપલાઇન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય છે. કુદરતી વાયુને પાઇપલાઇન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે આપણે પહોંચાડી શકીએ છીએ. કુદરતી વાયુને ઊંચા દબાણ સંગ્રહ કરી શકાય છે, જે સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તરીકે ઓળખાય છે. સીએનજી નો ઉપયોગ વિદ્યુતના ઉત્પાદનમાં થતો હતો, પરંતુ અત્યારે તેનો ઉપયોગ વાહન વ્યવહારમાં થાય છે. આ ઉપરાંત સીએનજીને પાઇપલાઇન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે આપણે પહોંચાડી શકીએ છીએ. સીએનજીનું વહન પાઇપલાઇન દ્વારા થઈ શકે છે અને આ બળતણ પ્રદૂષણ મુક્ત છે.
સીએનજીના ઉપયોગથી તેનું પ્રદૂષણ થતું નથી અને તેનું સંપૂર્ણ દહન. સીએનજીનું વહન પાઇપલાઇન દ્વારા વડોદરા ગુજરાત કે વડોદરા ગુજરાત રાજ્ય તથા દિલ્હી જેવા રાજ્યોમાં સીએનજીનું વહન પાઇપલાઇન દ્વારા થાય છે, જેથી ત્યાં પુષ્કળ પ્રમાણમાં સીએનજીનો ઉપયોગ વાહન વ્યવહાર માટે થઈ શકે છે. આ ઉપરાંત કુદરતી વાયુનો મોટો જથ્થો રાજસ્થાન મહારાષ્ટ્ર ત્રિપુરા તથા કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણી પ્રદેશમાં જોવા મળે. તો આ હતું આપણું કુદરતી વાયુ. કે કુદરતી વાયુ એ આપણું એક અશ્મી બળતણ છે, તે પાઇપલાઇન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય છે, માટે કુદરતી વાયુનો ઉપયોગ સરળ બને છે. કુદરતી વાયુને ઊંચા દબાણે સંગ્રહ કરી શકાય છે. ઊંચા દબાણે સંગ્રહ કરીએ ત્યારે તેનું સ્વરૂપ સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એલપીજી એ પણ એક કુદરતી વાયુનું સ્વરૂપ છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુતના ઉત્પાદનમાં થતો હતો, પરંતુ અત્યારે તેનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં વાહન વ્યવહારમાં થાય છે. કારણ કે સીએનજી એ પ્રદૂષણ મુક્ત અને તેનું સંપૂર્ણ દહન થાય માટે વાહન વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી એવું બળતણ છે. સીએનજીનું પાઇપલાઇન દ્વારા પણ વહન થાય છે, જે વડોદરા ગુજરાતમાં તથા દિલ્હી જેવા રાજ્યોમાં સીએનજીનું વહન પાઇપલાઇન દ્વારા થતું હોય છે. આ ઉપરાંત કુદરતી વાયુનો મોટો જથ્થો રાજસ્થાન મહારાષ્ટ્ર ત્રિપુરા તથા કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણીય પ્રદેશમાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, તે પછીનો આપણો ટોપિક છે કે કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે. તો આપણે કુદરતી સંસાધનોમાં કોલસો, આ ઉપરાંત પેટ્રોલિયમ, કુદરતી વાયુ વિશે અભ્યાસ કર્યો, જેમાં કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ એ મર્યાદિત કુદરતી સંસાધનો છે, કે તેનો જથ્થો અમુક વર્ષ સુધી ચાલી શકે તેમ જ છે. આ ઉપરાંત આવા કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો તરીકે ઓળખાતા હોય છે, માટે તેનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો અતિ આવશ્યક છે. આ ઉપરાંત કુદરતી સંસાધનોમાં કોલસો અને પેટ્રોલિયમ ઉપરાંત કુદરતી વાયુ જેવા કે એલપીજી વગેરેનો ઉપયોગ આપણે વ્યવસ્થિત પ્રમાણમાં કરવો જોઈએ. કારણ કે જો તેનો ઉપયોગ વધારે પડતો કરવામાં આવે તો વાયુનું પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ એટલે વાતાવરણમાં કોઈ કારણોસર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા ગરમીનું પ્રમાણ વધી જાય છે. ગરમીનું પ્રમાણ વાતાવરણમાં વધે છે, જે ગ્લોબલ વોર્મિંગની એક અસર છે. તો કુદરતી સંસાધનના વધારે પડતા ઉપયોગથી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, અને નજીકના ભવિષ્યમાં આવા કુદરતી સંસાધનો ખાલી થવાના આરે પણ હોવાથી તેનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો અતિ આવશ્યક છે. તો જોઈએ કે મર્યાદિત પ્રમાણમાં કુદરતી સંસાધન. કુદરતી સંસાધનો જેવા કે
કોલસો, પેટ્રોલિયમ વગેરે અશ્મીભૂત બળતણ છે. આવા કુદરતી સંસાધનો મૃત વનસ્પતિ કે જળચર જીવોમાં થતા ધીમા રૂપાંતરણને બને છે. આવા કુદરતી સંસાધનો બનવા માટે નિર્માણમાં લાખો વર્ષો નો સમય લાગે છે. માટે તેનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો અતિ આવશ્યક છે. કારણ કે એકવાર તેનો જથ્થો ખાલી થયા પછી લાખો વર્ષોના અંતે થતી કેટલીક પ્રક્રિયાના આધારે આપણને આવા બળતણ મળે છે, જે ટૂંક સમયમાં આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. આ ઉપરાંત વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ બને છે, જેથી ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો આવા મર્યાદિત પ્રમાણમાં મળતા કુદરતી સંસાધનો જો આપણે ગેરઉપયોગ કરીએ તો આવી ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. માટે મર્યાદિત એટલે કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં થવો જરૂરી. જો આવા મર્યાદિત કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનનો યોગ્ય ઉપયોગ ન કરીએ તો વિદ્યાર્થી મિત્રો ભવિષ્યના સમયમાં આવા કુદરતી સંસાધનો લગભગ ખાલી થવાના આરે પહોંચી જશે, જેથી ફરીવાર આપણે તેનો ઉપયોગ કરવા માટે લાખો વર્ષોના અંતે થતી પ્રક્રિયાઓના ઉપર આધાર રાખવો પડશે. તો આ તો આપણું મર્યાદિત પ્રમાણમાં કુદરતી સંસાધનો. આ ઉપરાંત ભારતમાં PCRA પેટ્રોલ એન્ડ રિસર્ચ એસોસિએશન દ્વારા એવું પણ જાણવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ આપણે કઈ રીતે ઘટાડી શકીએ છીએ. પેટ્રોલ અને ડીઝલની બચત કેવી રીતે થઈ શકે તે માટે ભારતમાં પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન PCRA ભારતમાં પેટ્રોલ કન્ઝર્વેશન
and Research Association PCRA द्वारा નીચેની કેટલીક બાબત ધ્યાન રાખવામાં કહેવાયું છે કે ભારતમાં પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન દ્વારા પીસીઆરએ દ્વારા નીચેની કેટલીક બાબતનું ધ્યાન રાખવામાં કહેવાયું છે કે જેથી આપણે પેટ્રોલ અને ડીઝલની બચત કરી શકીએ તેમાં પહેલું છે વાહન એકધારી સ્પીડથી અને મર્યાદિત સ્પીડ માં ચલાવવું બીજું ટ્રાફિક સિગ્નલ કે રાહ જોવાની હોય ત્યારે એન્જિન બંધ કરી દેવું ત્રીજું વાહનની નિયમિત તો આ ત્રણ બાબતના આધારે આપણે પેટ્રોલ અને ડીઝલની પણ બચત કરી શકીએ છીએ કારણ કે પેટ્રોલ અને ડીઝલનો આપણે નિકાસ કરવો પડે છે માટે પેટ્રોલ અને ડીઝલ ભારતમાં ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં છે માટે દિવસે ને દિવસે તેના ભાવમાં પણ ભારેખમ ભરખમ વધારો થતો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ હવે આપણે આ વિડિયો લેક્ચર ના અનુરૂપ હોમવર્ક ની વાત કરી તો હોમવર્ક માં પહેલો પ્રશ્ન કુદરતી વાયુ વિશે સમજાવો બીજો પ્રશ્ન મર્યાદિત કુદરતી સંસાધનો વિશે સમજાવો તો આ વિડિયો લેક્ચરના અનુરૂપ આ બે પ્રશ્નો એ આપણું હોમવર્ક છે તો આ હતું આપણું ચેપ્ટર નંબર 5